વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે થોડીક જ જળ જળબંબાકારની સ્થિતિ ઊભી કરી પ્રગતિ મેદાન સહિત અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા અંડરબ્રિજ અને માર્ગો પર પાણી ભરાઈ જતા વહેલી સવારે કામ પર જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હવામાન વિભાગે દિલ્હી માટે આજે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો આપ જોઈ રહ્યા છો દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે શું પરિસ્થિતિ થઈ છે તેની તસવીરો આપણે રહ્યા છીએ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તો ભરપૂર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકોને અને અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજઘાટ પર પણ ઘણા પાણી ભરાઈ ગયા છે વહેલી સવારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સ્લો મૂવિંગ ટ્રાફિક હોવાને કારણે ઘણા બધા લોકોને વહેલી સવારથી જ પડવાનું શરૂ થઈ ગયું હતું વાહનોના પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે દિલ્હીના રાજમાર્ગો પર ધોધમાર વરસાદ વહેલી સવારથી જ પડી રહ્યો છે જેના કારણે લોકો ક્યાંક ખુશ છે તો ક્યાંક અગવડનો સામનો પણ કરી રહ્યા છે કનોટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે રોડ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી આઝાદપુર માર્કેટ અંડરપાસમાં પણ લગભગ દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે પરિણામે વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરવાની ફરજ પડી છે તો પાણી ભરાઈ જતા માર્ગો પણ બંધ કરવાની ફરજ પડી રહી છે એટલી હદે પાણી ભરાઈ ગયા છે મિન્ટો બ્રિજ અંડરપાસમાં પણ દોઢ થી બે ફૂટ જેટલું પાણી ભરાયું છે જેના કારણે આ બ્રિજ પણ બંધ કરવો પડ્યો છે અલગ અલગ રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે જેના કારણે ડાયવર્ઝન લઈને લોકોને વધારે કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે દ્રશ્યો આપને મિન્ટો બ્રિજમાં બતાવી રહ્યા છીએ કે વરસાદને કારણે પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યો છે વાહન ચાલકો માટે એક મોટી મુસીબત ઊભી થઈ છે કારણ કે વહેલી સવારે જે પોતાના કામકાજના સ્થળોએ જઈ રહેલા લોકો હતા તેઓને ઠેર ઠેર રસ્તા બંધ થઈ જતા અને અન્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે અને ટ્રાફિકને કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હવે આપને બતાવીએ દિલ્હીના પરેડ રોડના દ્રશ્યો જ્યાં રોડ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો અનેક વાહનો બંધ થઈ જતા ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો છે આપ જોઈ રહ્યા છો પાણી એટલા ભરાયેલા છે કે વાહનોના પૈડા ડૂબી રહ્યા છે બસના પૈડા પણ ડૂબી રહ્યા છે દિલ્હીમાં ધોધમાર વરસાદની આ તસવીરો છે વરસાદને કારણે અલગ અલગ રસ્તાઓ પરથી એક સરખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાણી જ પાણી ચારે તરફ જોવા મળી રહ્યું છે અને ભરાયેલા પાણીમાં ટ્રાફિક પણ જામ થઈ ગયો છે જેના કારણે ઘણા લોકોને અગવડતા પડી રહી છે તો મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટની આસપાસ પણ અંદરની બાજુ પાણી ભરાઈ ગયું છે રાજઘાટના મુખ્ય પ્રવેશ દ્વારની સામે જ બે ફૂટથી વધારે પાણી ભરાઈ ગયું છે देश की राजधानी में जिस तरीके से कल देर रात से बारिश लगातार हो रही है इस बारिश ने दिल्ली के लोगों को उमस भरी गर्मी से तो राहत दी है लेकिन जगह जगह वाटर लॉगिंग ने लोगों की समस्याएं बढ़ा दी हैं। इस वक्त हम दिल्ली के मिंटो ब्रिज पर खड़े हुए हैं जहां आप तस्वीरों में देखेंगे कि पानी भरा हुआ है दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने ट्वीट कर ये दावा किया था कि इस बार मिंटो ब्रिज पर न्यू ड्रेनेज सिस्टम लगाया गया है और वाटर लॉगिंग की समस्या नहीं होगी लेकिन हकीकत आपके सामने है आप देख सकते हैं कि किस तरीके से यहाँ पर पानी भरा हुआ है और जल भराव के चलते यहाँ का जो रूट है वो डाइवर्ट कर दिया गया है यहाँ से जाने वाले जो लोग हैं उनका जो रूट डाइवर्ट किया गया है बारह खम्बा से डी डी मार्ग की तरफ कर दिया गया है कमला नगर गोल चक्कर की तरफ ये मार्केट का जो रूट है वो डाइवर्ट किया गया है और साथ ही साथ दिल्ली बीजेपी के प्रवक्ता हरीश खुराना ने अरविंद केजरीवाल के ट्वीट पर सवाल उठाते हुए पूछा है कि बताएं जिस तरीके से वो कह रहे थे कि मिंटो ब्रिज पर न्यू ड्रेनेज सिस्टम लगाया गया है तो वो ड्रेनेज सिस्टम आखिरकार कहाँ है क्यों काम नहीं कर रहा और सबसे बड़ी बात यह है कि मानसून का सीजन आने से पहले दिल्ली की सिविक एजेंसी दिल्ली सरकार और जितनी भी सिविक बॉडीज हैं वो ये दावा करती हैं कि मानसून के सीजन में लोगों को जल भराव की समस्या से दो चार नहीं होना पड़ेगा लेकिन हकीकत आपके सामने है और आप देख सकते हैं कि यहाँ पानी भरा हुआ है चारों तरफ से रास्ता रोक दिया गया है रूट को डाइवर्ट कर दिया गया है आने जाने वाले लोगों को जो भारी समस्या हो रही है और इसके साथ आप देख सकते हैं कि यहाँ पर ये यह जो पानी है इसके अंदर नाले का भी पानी मिला हुआ है और जिस तरीके से बारिश के सीजन में डेंगू की बीमारी बढ़ने का डर रहता है वो भी यहाँ पर बढ़ गया है और आपको मैं दिखाना चाहूँगी कि अभी पानी थोड़ा सा कम हो गया है लेकिन अगर आप पीछे की तरफ नजर मारे तो एक लाइन बनी हुई है और ये पानी वहाँ तक भरा हुआ था पानी हालांकि ढलाव पीछे की तरफ चला गया है और कूड़ा सड़कों पर आ गया है तो सबसे बड़ी चीज ये है कि यहाँ पर सवाल ये उठता है कि दिल्ली में मानसून के सीजन में हर बार लोगों को जल की समस्या से आखिर दो चार क्यों होना पड़ता है सरकार के पास इस वाटर लॉगिंग से निपटने का एक सटीक एक्शन प्लान यहां पर क्यों नहीं है कैमरा पर्सन गौरव गिरी के साथ रचना न्यूज़ 18 दिल्ली कल रात से ही जारी लगातार बारिश के चलते पूरी दिल्ली का हाल बेहाल हो गया है चाहे कनाट प्लेस की बात करें मिंटो रोड की बात करें लाजपत नगर की बात करें या किसी भी अन्य इलाके की बात करें पूरी जगह दिल्ली में पानी भरा हुआ है इस अभी हम खड़े हुए हैं लुटियंस दिल्ली में और यहाँ के आपको हालात दिखाना चाहूंगा ये जो है रायसीना रोड है इधर जो रोड आप देख रहे हैं ये जंतर मंतर की तरफ जाता है और आप देख सकते हैं कि यहाँ भी पानी भरा हुआ है रायसीना रोड पे हम लोग खड़े हुए हैं यहाँ भी पानी भरा हुआ है आप लगातार तस्वीरों में देख पा रहे हैं और इस पूरे रोड के साथ साथ यहाँ जो है ये जो यूथ कांग्रेस का दफ्तर यहाँ है रायसीना रोड पर और उसके अंदर की तस्वीरें आप देख सकते हैं कि पूरे दफ्तर के अंदर पानी भर चुका है तो आ, कमोवेश पूरे दिल्ली के हालात इसी तरह के हैं कि पूरी दिल्ली में लगातार तेजी के जो बारिश हुई है उसके चलते सब रोडों पर पानी भर गया है सरकारें कई तरह के दावे करती हैं कई तरह की बातें करती हैं कि हम आ, पा, जो वाटर लॉगिंग की समस्या है उसका समाधान करेंगे लेकिन जरासी एक तेज़ बारिश हो जाती है और दिल्ली बेहाल हो जाती है कैमरा पर्सन योगेंद्र के साथ पवन गौड़ीन दिल्ली

નાળાનું પાણી સોસાયટીની અંદર ધસી આવ્યું એક તરફ વરસાદને કારણે પહેલેથી જ પાણી ભરાયેલા હતા તેવામાં નાળાનું પાણી પણ ધસી આવતા સોસાયટીના લોકો માટે નવી મુસીબત સામે આવી અને હવે વાત કરીએ રસ્તા પર પડેલા ખાડાની અમદાવાદના ગોતા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તા બિસ્માર હાલતમાં છે વંદે માતરમ રોડનું ક્યારેય સમારકામ નથી થયું બિસ્માર રસ્તાઓને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે રોડની હાલત એવી છે કે અહીંથી પસાર થતા લોકોને કમર તોડવાનો વારો આવી રહ્યો છે આવા રસ્તાને કારણે જનતા સરકારને પૂછે છે કે સરકાર ટેક્સ લઈને શા માટે તેમની પ્રાથમિક જરૂરિયાતોને પૂરી નથી કરી રહી રોડ રસ્તાને કારણે ટ્રાફિકની સમસ્યા સાથે અહીંના લોકો પોતાના વાહનોની વારંવાર રિપેરિંગ કરાવવાને કારણે પણ પરેશાન થયા છે અમદાવાદના રોડ રસ્તા હજુ પણ સમારકામ માટે તરસી રહ્યા છે અમદાવાદના ગોતા વિસ્તારમાં હું છું મારી પાછળનો આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો કે જ્યાં રોડ રસ્તા ખરાબ હોવાને કારણે અહીંથી પસાર થતાં જેટલા પણ વાહનો છે તે ડચકા ખાતા પસાર થાય છે તેને કારણે અહીંના લોકો છે તે લોકો પારાબાર મુશ્કેલીનો સામનો કરે છે આ પરિસ્થિતિ લઈને ખાસ કરીને આ જે એરિયા છે ત્યાં દુકાનો છે હોસ્પિટલ છે અને અહીંથી પસાર થતાં લોકો પરેશાની ઉઠાવી રહ્યા છે રોડ રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે વરસાદ હજુ પણ નથી પરંતુ પહેલાં જે વરસાદ આવ્યો તેને કારણે હજુ પણ સમારકામ થયું નથી કેટલી પરેશાની અનુભવ એટલે લોકોને તકલીફ સાંજે વધારે પડે જ્યારે ટ્રાફિક હોય ને ત્યારે આ જલ્દી પહોંચાય નહીં ઘરે લેટ થાય લોકોને અને હા અને આ જો રસ્તા રોડ બની જાય તો લેટ લોકોને ના થાય લોકો ટાઈમસર પહોંચી શકે સારમાં છોડે ક્યાં આવે પાછળ ના વંદે માત્ર ચાર રસ્તા આગળ ચાર રસ્તા બધા જ રસ્તા આ પ્રકારના ખરાબ હા અમુક અમુક છે અમુક કામમાં થયું છે થોડું કામ આગળના ચાર રસ્તામાં અત્યારે હમણાં નવું કામ થયું છે અમુક કામ કેટલાક રસ્તાઓ ઉપર થયું છે પરંતુ હજુ પણ કેટલાક રસ્તાઓ છે જે સમારકામ માંગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહીં દૂરથી પણ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તમામ વાહનો અહીંથી પસાર થાય છે અને અહીંથી પસાર થતા વાહનોને લઈને ખાસ કરીને જે લોકો અહીંથી પસાર થાય છે તે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે અમુક રસ્તા હજુ ખરાબ કેમ છે અને શું આ રસ્તા ઉપર હજુ પણ તંત્રની કોઈ નજર નથી તેવા સવાલો સાથે અહીં લોકો છે તે સારા રસ્તા માંગી રહ્યા છે કે મારા પાસે હરીશ શર્મા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરના રસ્તા ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યું છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા અને ભૂવાઓ જોવા મળી રહ્યા છે શહેરના વાડજ વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડાનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે એક તરફ ચોમાસાનો સમય અને બીજી તરફ રસ્તા પર ચાલી રહેલા સમારકામથી લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરને ખાડા રાજમાંથી મુક્તિ ક્યારે મળશે તે હાલ તો સૌ કોઈ પૂછી રહ્યું છે અમદાવાદ નગરપાલિકા જાણે કે ખાડા રાજ ચાલતું હોય તેવો ઘાટ અમદાવાદ શહેરમાં સર્જાઈ રહ્યો છે અમદાવાદ શહેરના વિવિધ જે વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ થાય છે અને રસ્તાઓ ધોવાય છે અને ખાડાઓ પડે છે ભુવાઓ પડે છે અમદાવાદ શહેરને સ્માર્ટ શહેર તો છે સાથે ભુવા નગરી પણ અમદાવાદ શહેર બની રહી છે અને મોટા પાયે આપ જોઈ શકો છો શહેરના જે રસ્તાઓ છે ત્યાં ખોદકામ થઈ રહ્યું છે ત્યાં નવા કામો થઈ રહ્યા છે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા જાણે ખાડા રાજ ચાલતું હોય તેવા ઘાટ અહીં અમદાવાદ શહેરમાં સર્જાઈ રહ્યા છે અમદાવાદ નગરપાલિકા કરોડો રૂપિયાના બજેટ વાપરે છે પરંતુ ખરેખર આ બજેટ જે વિકાસના કામો મુખ્ય કરવાના હોય છે તેમાં કેમ નથી વપરાતા તે એક મોટો હી સવાલ થઈ રહ્યો છે તો બીજી તરફ આપ જોઈ શકો છો કે શહેરના અલગ અલગ વિસ્તાર એમાં પણ ખાસ કરીને જે પૂર્વ વિસ્તારોની અંદર જે નવા કામો થઈ રહ્યા છે તેની અંદર પણ આપ જોઈ શકાય છે કે જે ડ્રેનેજ લાઈનો હોય કે પછી જે ભૂવા પડવાના કામો છે સતત તે વધી રહ્યા છે તેને લઈને આ સ્થિતિ છે જોવા મળી રહી છે અને આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે હજુ પણ

પાંચ હજાર લોકોના ટોળા અને પંદર લોકો કલમો ટોળા પર લગાડવામાં આવી છે એસઓજી પીઆઈ ને આ મામલાની તપાસ સોંપાઈ છે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિંજલ શું અપડેટ મળી રહી છે ગઈકાલે જે તકરાર થઈ હતી તેને લઈને બિલકુલ જે પ્રકારે પ્રિયંકા વાત કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ સલાયા ખાતે જે પ્રકારે તાજિયાના ના જુલુસ બાબતે તકરાર થઈ હતી ખાસ કરીને પોલીસ કર્મીઓ ઉપર અને પોલીસ વાહનોને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું બે પોલીસ કર્મચારીઓ છે જીઆરડી જવાન છે તે પણ ગવાયા હતા ખાસ કરીને મહિલા પીઆઈ છે તેમની સાથે જે પ્રકારે તાજિયા કાઢવાની બાબતે જે રકજક થઈ હતી ને જે પ્રકારે થોડા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ખાસ કરીને પોલીસ વાહન ને પણ કચણ વાળ્યું હતું આ ઉપરાંત કેટલીક જે પોલીસમેન્ટની બાઇકો હતી એ બાઇકોમાં પણ તોડફોડ કરી હતી અને બે પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પણ થઈ હતી આ સમગ્ર ઘટના બાદ ગઈકાલે અજંપા ભરી સ્થિતિ હતી જે પ્રકારે વાત કરવામાં આવે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આઈજી સંદીપસિંહ છે એ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હતા ત્યારે જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે પ્રકારે બાદ જે પ્રકારની સમગ્ર એફઆઈઆર સહિતની કાર્યવાહી કરવાની હોય છે જે પ્રકારે સમગ્ર ઘટના ઘટી હતી તે ઘટનામાં પંદર લોકોના નામજોગ અને પાંચ હજાર લોકોના ટોળા વિરુદ્ધ છે તે વીસ થી વધુ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ખાસ કરીને બે ડીવાયએસપી તાત્કાલિક જે છે

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે આજે રાત સુધીમાં તેઓ અમદાવાદ આવશે રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે મનાવવા માટે તેઓ આજ રાત સુધીમાં અમદાવાદ આવી જશે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે રક્ષાબંધન સેલિબ્રેટ કરવા માટે પોતાના પરિવારજનો સાથે તેઓ આજે રાત્રે જ અમદાવાદ આવી પહોંચશે વેલકમ બેક ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે નવ્વાણુંથી વધુ પર્સેન્ટાઇલ ધરાવતા બી ગ્રુપમાં છસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ છે નવ્વાણુંથી વધુ પર્સન્ટાઇલ ધરાવતા એ ગ્રુપના ચારસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓ જ્યારે અઠ્ઠાણુંથી વધુ પર્સેન્ટાઇલ ધરાવતા બી ગ્રુપના તેરસો સુડતાળીસ વિદ્યાર્થીઓ અને એ ગ્રુપના અઠ્ઠાણુંથી વધુ પર્સન્ટાઇલ ધરાવતા નવસો ચાલીસ વિદ્યાર્થીઓ છે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ જે છે કે તેઓએ બોર્ડની વેબસાઇટ ઉપરથી પોતાનું પરિણામ મેળવી લીધું છે કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું શું કહેશો પરિણામ જાહેર થયું છે શું નામ છે તમારું ને કેટલા પરિણામ શું આવ્યું છે મારું નામ ઉત્સવ દીપકભાઈ પટેલ છે અને મારા માર્ક્સ વન ઝીરો વન અને પર્સન્ટાઇઝ નાઇન્ટી એઇટ સેવન છે અને રિઝલ્ટ સંતોષકારક છે જે પ્રમાણે મહેનત હતી મારી એ પ્રમાણે હવે શું આગળ વધવાનું આગળ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર સાયન્સ ફિલ્ડનો નક્કી કર્યું છે અને આઈસીપીસી ના મેરિટ પ્રમાણે જે કોલેજમાં મળે પ્રમાણે અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે જે શું પરિણામ આવ્યું છે અને કેટલી મહેનત હતી મારે 52 52.67% આવે છે અને 32 ટોટલ માર્ક્સ છે અને મહેનત તો કરી દી પણ માર્ગ સંતોષકારક છે વાંધો નથી અન્ય વિદ્યાર્થીઓ જે છે કે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું શું કહેશો શું પરિણામ આવ્યું છે અને કેટલા અન્ય જે જે લોકો હવે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં જે નેક્સ્ટ યર માટે જવા માંગે છે તો તેઓને શું સલાહ મારે સિક્સટી સેવન પીઆર આવ્યા છે એન્ડ હવે મારે બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એસીબીસીના પ્રમાણે એડમિશન લેવાનું છે અને હું સંતુષ્ટ છું રિઝલ્ટથી તમે શું કહેશો શું પરિણામ આવ્યું છે અને હવે આગળ પરિણામ પર્સન્ટેજ રેન્ક બાણું પોઈન્ટ આણું છે અને માર્ક સિત્યોતેર પોઈન્ટ પંચોતેર છે અને પરિણામ સંતોષકારક છે તો ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ કે જેઓએ ગુજકેટનું પરિણામ મેળવી લીધું છે તેઓ પણ જણાવી રહ્યા છે કે જે પરિણામ આવ્યું છે તેવોથી તેઓ પોતા સંતોષ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાને લઈને ધારાસભ્યોએ પત્ર લખ્યા છે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે ભૂપેન્દ્રસિંહને પત્ર લખ્યો છે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે રાજકોટ ગ્રામ્યના લાખાભાઈ સાગઠીયાએ પણ સીએમને પત્ર લખ્યો છે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા શિક્ષકોના અપમાન સમાન છે આ પરીક્ષા લઈને બે લાખ શિક્ષકોનું સરકાર અપમાન કરી રહી છે તેવું પત્રમાં લખવામાં આવ્યું છે નવસારીમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે ચીખલીથી સુરત જતી કારને અકસ્માત નડ્યો મૂળ મધ્યપ્રદેશના કામદારોને અકસ્માત નડ્યો છે બંધ પડેલી કારને અજાણ્યા વાહને ટક્કર મારી અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે સુરતના વરાછા વિસ્તારમાં જમીન બેસી જવાને કારણે કાર ભૂવામાં ઉતરી ગઈ મોટા વરાછા વિસ્તારની પીપળિયા શેરીમાં એક મકાનની બહાર ખાડ જમીન બેસી જતા પાર્ક કરેલી કાર ભૂવામાં ઉતરી ગઈ હતી કાર માલિકે ફાયરની ટીમને જાણ કરતા ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી વરસાદી પાણી જમીનમાં જતું હોવાને કારણે ભુવો પડતા આ ઘટના બની હોવાનું કાર માલિકે જણાવ્યું હતું વલસાડના ગુંદલામાં અચાનક જ કાર પલટી ખાઈ ગઈ પૂરપાટ ઝડપથી આવતી ઇકો કાર પલટી ખાઈ ગઈ કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો વરસાદને કારણે અવર હોવાથી જાનહાની ટળી ગઈ છે જોકે કાર ચાલકનો આ બાદ બચાવ પણ થયો છે અમદાવાદમાં માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે રમતા રમતા ધાબા પરથી બાળકી પડી ગઈ પાંચ વર્ષની એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું તસવીરો આપને વિચલિત પણ કરી શકે છે બાળકી ધાબા પર રમી રહી હતી તે દરમિયાન રમતા રમતા તે ધાબા પરથી પડી ગઈ પાંચ વર્ષની બાળકીનું ધાબા પરથી પડી જવાને કારણે મોત નીપજ્યું આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે આપને વિચલિત પણ કરી શકે છે તમામે તમામ મા બાપ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે જે પોતાના બાળકોને એકલા રમવા માટે મૂકી દેતા હોય છે થોડીવાર માટે પણ બાળકો પરથી જ્યારે ધ્યાન હટે છે ત્યારે દુર્ઘટનાઓ સર્જાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે તેથી મા બાપે પણ ખૂબ જ સતર્કતાથી પોતાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે અરવલ્લીમાં વિધર્મી યુવક દ્વારા યુવતીના અહરણનો મામલો વિધર્મી યુવકે હિન્દુ યુવતીને માર મારતો વિડીયો વાયરલ થયો છે મોટી વાવ ગામની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અમરેલીના જાફરાબાદના સરફરાઝ કુંડલિયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે યુવક સામે અપહરણનો ગુનો નોંધાયો હતો ધનસુરાના વડા ગામનો વિડીયો પણ સામે આવ્યો છે યુવકે યુવતીનું અપહરણ કરતાં પહેલા યુવતીને માર માર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મોરબીમાં સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા કરવામાં આવી ઈમરાન નામના વ્યક્તિ પર બે લોકોએ છરીથી હુમલો કર્યો અને ઘાતકી હત્યા કરી મળતી માહિતી અનુસાર મૃતકને ગળાના ભાગે છરી વાગી જતા રાજકોટ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વડોદરામાં સાહીઠ થી સિત્તેર ફૂટ ઊંડા કુવામાં ત્રણ ગાય ખાબકી હોવાની ઘટના સામે આવી છે કુવામાંથી ત્રણેય ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી સાઠોદ અને વડજ ગામના યુવાનોની મદદથી ડભોઈ ફાયર ફાઈટર તેમજ ગૌરક્ષાની ટીમે ભારે જહેમત બાદ ત્રણેય ગાયોને સલામત બહાર કાઢી ગાયોને સલામત બહાર કાઢતા યુવાનો ક્રેન દ્વારા કુવામાં ઉતર્યા હતા ગીર સોમનાથ ગામની શેરીઓમાં ડાલા મથાની લટાર કોડીનાર નજીકના મોરવડ ગામે શેરીઓમાં સિંહની લટારથી લોકો ભયભીત થયા છે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ગામમાં લટાર કરી પશુનું મારણ કરતો સિંહ જોવા મળ્યો સુરતમાં અજાણ્યા વાહને ત્રણ વર્ષના બાળકને અડફેટમાં લીધું હતું અકસ્માતમાં બાળકને માથાના ભાગે ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે મૃત્યુ બાદ બાળકની આંખોનું દાન કરવામાં આવ્યું ભાઈ અને બહેન ના પવિત્ર સંબંધ નું પ્રતિક એટલે રક્ષાબંધન બહેન ભાઈ ને રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય ની પ્રાર્થના કરતી હોય છે આવી જ કંઈક તૈયારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બહેન કરી રહી છે કમર શેખ છેલ્લા છવ્વીસ વર્ષ થી ને રાખડી બાંધે છે મારી બેનડી આવી રોડી ગાય રાખડી લાવી દરેક બહેન ની જેમ કબર શેખ પણ ખુશ છે કારણ કે રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે ગત વર્ષે કોરોના ના કારણે તેઓ રાખડી બાંધવા માટે દિલ્હી જઈ શક્યા ન હતા પોસ્ટ થી જ તેમના ભાઈ ને રાખડી મોકલાવી હતી પરંતુ આ વર્ષે તેઓ તેમના માનીતા ભાઈ નરેન્દ્ર મોદી ને રાખડી બાંધવા માટે દિલ્હી જશે કમર શેખે ભાઈ નરેન્દ્ર માટે રાખી કા તહેવાર બહુ પસંદ હે ભૈયા કોધના તો બહુ પસંદ કોઈ બ્રદર હૈ રિયલ બ્રદર નહીં તો મોદીજી કોધ કે મુજબ લગતા મેં આપણે सगे भाई को राखी बांध रही हूँ और ये मेरी खुश नसीबी है कि मैं उनको राखी बांधती हूँ और इतने सालों से बांधती हूँ ये और भी ज़्यादा खुशनसीबी है और मैं एक पी को राखी बांधती हूँ ये उससे भी ज़्यादा खुश नसीबी है मेरे लिए उनके लिए मेरी यही प्रार्थना है हर वक्त कि वो जहाँ भी रहें सलामत रहें जिस तरह हम पूरे वर्ल्ड पे छाए हुए हैं ऐसा ही उनका वो चलता रहे और वो કોરોનાના ખભરા કાળમાં છીનવાયા ધંધા રોજગાર પણ ડગ્યા નહીં ગુજરાતી નવા જોમ અને જુસ્સા સાથે મુશ્કેલીમાં બન્યા આત્મનિર્ભર આવા ખંતીલા ગુજરાતીઓને બિરદાવશે ન્યૂઝ એટીન ગુજરાતી દર શનિવારે અને રવિવારે બપોરે બે ને ત્રીસ કલાકે આ અંગેનો વિશેષ કાર્યક્રમ જુઓ ન્યૂઝ એટીન ગુજરાતી પર